કરું છું. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. મધુબન ડેમમાંથી 1,36,000 ક્યુસેક પાણી છોડાયું. દમણગંગાનો રિવરફ્રન્ટ અને કચીકામ ઝરી કોઝવે ડૂબ્યા. અરનાલા પાટીનો કોલક નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. ગામ લોકોએ જીવના જોખમે કોઝવે પાર કરવું પડ્યું. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 29 ઇંચ વરસાદ પડતા 1,00,000 હેક્ટરમાં ડાંગરની રોપણી શરૂ થઈ. પાડીની તરુણીને બગાડી જનાર રૂદવાડાના યુવકની ધરપકડ. યુવકે તરુણી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું. હવે સમાચારો જોઈએ વિગતવારથી. વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે મધુબન ડેમમાંની સપાટીમાં વધારો થયો છે. ડેમના 9 દરવાજા 4 મીટર સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે, જેને કારણે સેલવાસનો બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. આ સાથે નદી કિનારે રહેતા લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સૌથી મોટા ડેમ ગણાતા મધુબન ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ પડી રહ્યો હોય પાણીની આવક 1,85,574 ક્યુસેક થઈ છે. ડેમનું લેવલ હાલ 73.35 મીટર પર પહોંચ્યું છે, જેને જાળવવા ડેમના 9 દરવાજા ખોલી દમણગંગા નદીમાં 1,38,908 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં છેલ્લા 4 દિવસથી અષાઢી મેઘનો માહોલ જામ્યો છે. બુધવારે સમગ્ર વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. એમાં પણ મહારાષ્ટ્ર અને કપરાડા તાલુકાના ઉપરવાસમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે મધુબન ડેમમાં નવા નીરની સતત આવક થઈ રહી છે. સેલવાસ કંટ્રોલ રૂમ તરફથી મળેલ વિગત મુજબ મધુબન ડેમના કેચમેન્ટ એરિયામાં 2 વાગ્યે 1,85,574 ક્યુસેક પાણીની આવક નોંધાયા બાદ ડેમનું રૂલ લેવલ 73.15 મીટર જાળવી રાખી 9 દરવાજા 4 મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં 1,36,488 ક્યુસેક પાણી છોડાયું હતું, જ્યારે 3 વાગ્યે આવક ઘટીને 1,83,739 થઈ હતી. ડેમનું રૂલ લેવલ 73.30 મીટર પર સ્થિત કરી 4 મીટર ખોલેલા 9 દરવાજા મારફતે 1,38,311 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું હતું, તો 4 વાગ્યે આવક 1,54,023 થઈ હતી, જ્યારે ડેમનું રૂલ લેવલ 73.35 મીટરે સ્થિત રાખી 1,38,908 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું હતું. પાણીના ધસમસતા પ્રવાહમાં કોઈ જાનહાનિ ના થાય તે માટે કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સેલવાસના અથાલ અને રખોલી બ્રિજ આસપાસ એલર્ટ જાહેર કરી નદીના પ્રવાહ નજીક નહીં જવા ચેતવણી આપવામાં આવી છે. મધુબન ડેમમાંથી ધસમસતા પાણીના પ્રવાહને કારણે વાપી નજીક દમણગંગા વિયર છલકાયો છે. ધસમસતું પાણી અહીંથી દમણના દરિયામાં જઈ રહ્યું છે. દમણગંગા વિયર પર પાણીની સપાટી 70 મીટર પર પહોંચી છે, જે 16 મીટરના મૂળ લેવલથી વધુ હોય. દમણના કચીગામમાં ઝરી કોઝવે પરનો વાહન વ્યવહાર બંધ કરાયો છે, તેમજ પોલીસ જવાનોને દમણગંગા વિયર અને ઝરી કોઝવે આસપાસ તૈનાત કરવામાં આવ્યા છે. મધુબન ડેમમાંથી છોડવામાં આવેલ પાણી દમણના દરિયામાં જઈ રહ્યું છે. દમણગંગા વિસ્તારમાં પાણીની સપાટી 70 મીટરે પહોંચી છે, જેને કારણે કચીગામ ઝરી કોઝવે પરનો વાહન વ્યવહાર બંધ કરાયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે મધુબન ડેમમાંથી 1,38,908 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાતા હાલ દમણગંગા નદી 2 કાંઠે વહી રહી છે, જેને પગલે નદી પર બાંધેલા નાના લેવલના તમામ કોઝવે પાણીમાં ડૂબી ગયા છે. દમણના ઝરી કચીગામને જોડતા કોઝવે પર પણ નદીના પાણી ફરી વળ્યા છે, જેથી આ કોઝવે ટૂંક સમય માટે બંધ કરી દેવામાં આવ્યો છે. લોકો કોઝવેની નજીક ન જાય તે માટે અહીં સખત પોલીસ પહેરો પણ બેસાડી દેવામાં આવ્યો છે. એક સમયે આ કોઝવે નદીના બંને કાંઠા તરફ રહેતા લોકોની અવર જવર માટે જીવાદોરી સમાન હતો, પરંતુ દર વર્ષે ચોમાસામાં મધુબન ડેમમાંથી છોડતા પાણીને કારણે આખો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતો હતો, જેથી અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. લોકોને પડતી હાલાકીને જોઈને પ્રશાસને કોઝવેની નજીકના ઊંચા લેવલનો બ્રિજ બનાવતા લોકોને ઘણી રાહત મળી છે. હવે આ કોઝવે ડૂબ્યા બાદ પણ લોકો નવા બ્રિજ પરથી આરામથી અવર જવર કરી રહ્યા છે. પાડી અરનાલા પાટી ખાતે કોલ્લક નદી પર આવેલ પુલ પાણીમાં ડૂબી જતા કામદારો અને વાહન ચાલકો જીવના જોખમે કોઝવે પરથી જઈ રહ્યા છે. વલસાડ જિલ્લામાં વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવતા કોઝવે ડૂબી ગયા છે, જેને કારણે અનેક લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. પારડી અરનાલા પાટી ખાતે કોલ્લક નદી પર આવેલો કોઝવે પાણીમાં ડૂબી જતા 10 થી 15 ગામો પ્રભાવિત થયા છે. રોજિંદા કામદારો વાહન ચાલકો જીવ જોખમમાં મૂકીને કોઝવે પરથી જઈ રહ્યા છે. ઉપરવાસમાં વધારે વરસાદ પડ્યો હોય તો અચાનક પાણી આવી શકે છે, એવામાં કોઝવે પાર કરતા લોકો માટે જીવનું જોખમ વધી શકે છે. કપરાડા તાલુકામાં દર વર્ષે કોઝવે પાર કરવા દરમિયાન અનેક લોકો પાણીમાં તણાયા હોવાના બનાવો પણ બન્યા છે.
આ નીચા કોઝવેની ઊંચાઈ વધારવા માટે ગામલોકો દ્વારા વહીવટી તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે. તેમ છતાં તંત્ર દ્વારા આ બાબતે આજ દિન સુધી ક્યારેય ધ્યાન આપવામાં આવતું નથી, જેના પરિણામ રૂપે ચોમાસામાં ભારે વરસાદમાં કોઝવે ડૂબતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. વલસાડ જિલ્લામાં બે દિવસમાં 11 ઇંચ સાથે સીઝનનો 29 ઇંચ વરસાદ નોંધાયો છે. મેઘરાજાએ મહેર વરસાવતા 1 લાખ હેક્ટરમાં ડાંગરની રોપણી શરૂ કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં 25 જૂન પછી વરસાદ ખેંચાઈ ગયા બાદ 10 જુલાઈએ સાર્વત્રિક વરસાદ થયો હતો. ત્યારબાદ ફરી ખેતી લાયક વરસાદ ન થતા જિલ્લાને 1 લાખ હેક્ટર ખરીફ પાક ઉપર ખતરો તોડાતા ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા હતા. એ દરમિયાન 13 જુલાઈથી જિલ્લામાં ધોધમાર વરસાદ થતા ખેડૂતો વાવણીના કામમાં જોતરાઈ ગયા છે. ચાલુ વર્ષે સિઝનનો 29 ઇંચ વરસાદ થયો છે, જેમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ રહ્યો છે, જેના કારણે આટલા ટૂંકા ગાળામાં જ 11 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને ખેડૂતો ડાંગરની ખેતી માટે આશીર્વાદ સમાન ગણાવાઈ રહ્યું છે. જિલ્લામાં ડાંગરનો પાક ખેતીનો જીવાદોરી સમાન છે. ચાલુ સિઝનમાં અત્યાર સુધી 1 લાખ હેક્ટરમાંથી 15,000 હેક્ટરમાં ખરીફ પાક થયા બાદ વરસાદ ખેંચાઈ જતા ડાંગરની વાવણી થંભી ગઈ હતી. છેલ્લા 2 દિવસમાં જ 11 ઇંચ વરસાદ ખાબકતા પાકને જીવનદાન મળ્યું છે. જૂનના અંત સુધીમાં માત્ર ખેતરોમાં ધરુવાડિયા નાખવામાં માત્ર 10% વાવેતર થઈ શક્યું હતું. જુલાઈમાં વરસાદની તાતી જરૂરિયાત વચ્ચે 25 જૂનથી જ વરસાદ ખેંચાતા વાવણી અટકી પડી હતી, જે દરમિયાન 13 જુલાઈએ મેઘરાજાની પુનઃ જોરદાર પધરામણી થતા ખેડૂતોના હૈયા હેઠા પડ્યા હતા. પાડી ખાતે નાનીના ઘરે રહેવા આવેલ 14 વર્ષીય તરુણીને ઉદવાડાનો એક યુવક ભગાડી લઈ જઈને તરુણી સાથે દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વલસાડમાં રહેતી અને પારડીના એક ગામમાં નાનીને ત્યાં આવેલી 14 વર્ષીય જીનલ 13 જુલાઈએ ઉદવાડા ગામનો વિવેક ઉર્ફે સની રમેશભાઈ પટેલ લલચાવી બાઇક પર બેસાડી ભગાડી ગયો હતો. નાનીએ પારડી પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ સર્કલ PI SR ગામીતે હાથ ધરી હતી અને બંનેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. વિવેક ઉર્ફે સની તેના ઘરે આવતા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. બંનેને પારડી પોલીસ મથકે લાવી તરુણીનું મેડિકલ ચેકઅપ કરાવતા અપહરણ બાદ વિવેક ઉર્ફે સનીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું. વિવેક તરુણીનું અપહરણ કર્યા બાદ તેના વાડીમાં બનેલા ઝૂંપડામાં રહેતો હતો, જ્યાં તરુણી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા તેના વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લામાં 4 દિવસથી સતત વરસતા વરસાદને પગલે શંકર ધોધ સક્રિય થયો છે. આ વહેતા પાણીનો અદભુત નજારો જોવા દૂર દૂરથી સહેલાણીઓ આવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં 4 દિવસથી વરસાદી માહોલ જામી રહ્યો છે. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને જિલ્લાના ડુંગરાળ વિસ્તારની રોનક વધી ગઈ છે. ધરમપુર અને કપરાડા તાલુકો લીલી ચાદર ઓઢી લીધી હોય તેવો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. સાથે ધરમપુર અને કપરાડા પંથકના અલગ અલગ વિસ્તારોમાં ઝરણાઓ સક્રિય થઈ ગયા છે. ધરમપુરના વિલ્સન હિલ નજીક આવેલો શંકર ધોધ સોળે કલાએ ખીલી ઉઠ્યો છે. ચોમાસાની ઋતુમાં શંકર ધોધ સહિતના ધોધ ઉપરથી વહેતા પાણીનો અદ્ભુત નજારો જોવા દૂર દૂરથી સહેલાણીઓ આવતા હોય છે. ગત વર્ષથી કોરોના મહામારીને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટરે તિથલ બીચ સહિત જિલ્લામાં તમામ પ્રવાસન સ્થળો બંધ રાખવાનો આદેશ કર્યો હતો, જેને લઈને સહેલાણીઓ વગર શંકર ધોધ સૂનો પડી ગયો છે. ચાલુ વર્ષે વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને સમગ્ર વિસ્તારની નદીઓ અને નાળા 2 કાંઠે વહી રહ્યા છે. ધોધ સક્રિય થતા આજુબાજુના વિસ્તારમાં પણ રોનક આવી ચૂકી છે. સેલવાસમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે નમાઝ અદા કરવાની પરમિશન આપતા જામા મસ્જિદમાં સામૂહિક રીતે ઈદની ઉજવણી કરાઈ હતી. ઈદ ઉલ અઝાની COVID-19 નિયમ અનુસાર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે સેલવાસમાં મુસ્લિમ બિરાદરોએ જામા મસ્જિદમાં અદબ સાથે સામૂહિક રીતે ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે લગાડી અને દિલથી ઈદની મુબારકબાદની આપ લે કરી હતી. કોમી એકતા, ભાઈચારા અને ઇખલાસ સાથે હિન્દુ બિરાદરોએ પણ મુસ્લિમ સમાજને ઈદની મુબારકબાદી પાઠવી હતી. મહોરમની કબર ઉપર ફૂલ ફતિહા કરવામાં આવ્યા હતા. ઈદ કુરબા એટલે કુરબાનીની ઈદને અલ્લાહના ખલીલ હઝરત ઇબ્રાહીમ અલેહિસ્લામ અને આપના પ્યારા પુત્ર હઝરત ઇસ્માઇલ અલેહિસ્લામની મહાન અને પવિત્ર જાત સાથે ગાઢ સંબંધ રહેલો છે. તેમની યાદમાં આ ઈદ ઉજવવામાં આવે છે. બકરી ઈદનો મહિનો પવિત્ર અને બરકતવાળો મહિનો છે. આ પવિત્ર મહિનામાં ઘણા જ મુસ્લિમ બિરાદરો મક્કા શરીફમાં પવિત્ર હજ માટે જાય છે. હજ શરીફની તમામ રસમ અદા થઈ જવાના બીજા દિવસે એટલે કે 10મી ઝિલહજના આવી ખુશાલીમાં ઉત્સવ તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસને ઈદ ઉલ અઝા કહેવામાં આવે છે. મસ્જિદમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે નમાઝ અદા કરવાની પરમિશન મળતા મુસ્લિમ બિરાદરોએ પ્રશાસનનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. બહુ ખુશી કી બાત હે ઓર સબકે લીએ મુલ્ક કે લીએ ઓર સબકે જહાં કહીં ભી લોગ પરેશાન હે ઉનકી પરેશાનીઓ કે લીએ દુઆ કિયા અલ્લાહ તઆલા તમામ બીમારીઓ સે ઓર આફતો સે બચાએ રખે ઓર માશાઅલ્લાહ બહુ પ્યાર મોહબ્બત સે
बड़ी तादाद में यहाँ पर आकर सबने नमाज अदा की है और सबको बहुत बहुत ईद मुबारक हम पेश करते हैं। प्रशासन को और पुलिस ने अच्छा इंतजाम किया है और यहाँ पर निगरानी रखी है और हमारे ट्रस्टी हजरात ने भी जान तोड़ खिदमत अंजाम दिया है, बड़ी मेहनत से मशक्कत से और बड़े इत्मीनान से लोग खुशी खुशी जो है तो नमाज अदा करके गए हैं। ईद उल अदा के आज इस पवित्र अवसर पर मैं मेरे और मेरे परिवार की तरफ से मेरे देशवासियों को और मेरे प्रदेशवासियों को मैं शुभकामनाएं देता हूं। साथ ही साथ इस पवित्र अवसर पर हमेशा की तरह हमारे प्रदेश में प्यार और अमन बना रहे ऐसी भी अल्लाह से दुआ करता हूं। जैसे आप जानते हैं कि ये कोरोना काल चल रहा है तो इसमें मैं मेरे सभी मुस्लिम भाइयों से मैं रिक्वेस्ट करूंगा कि वो अपनी कुर्बानी से लेकर अपने जो भी अपने आज उनके जो प्रोग्राम्स है वो कोविड नियमों को दिमाग में ध्यान में रखकर ही कोई भी अपने काम करे, कोई भी प्रोग्राम करे। साथ ही साथ हमें खुद को तो टीकाकरण करवाना ही है, साथ साथ में हमारे रिश्तेदार, हमारे अड़ोस पड़ोस वाले जो भी हैं जिन्होंने टीकाकरण नहीं करवाया है वो भी जल्द से जल्द कोविड 19 का टीका ले लें क्योंकि कोरोना से बचने का यही एक तरीका है। तो एक बार फिर आज के इस शुभ अवसर पर मैं मेरे देशवासी और प्रदेशवासियों को शुभकामनाएं। आज थी अलुणा अने जय पार्वती व्रतनो प्रारंभ थयो छे, जेने लईने सेलवासमां कुवारिकाओ अने महिलाओए भगवान शिवजीनी पूजा अर्चना करी सौभाग्य अने सुख शांतिनी प्रार्थना करी हती। સેલવાસમાં જયા પાર્વતી અને અલુણા વ્રતનો પ્રારંભ થયો છે, જેમાં કુંવારિકાઓ સારું સ્વાસ્થ્ય અને સારો પતિ મળે તે માટે પૂજા કરે છે। જયા પાર્વતી વ્રતમાં યુવતીઓ મહિલાઓ ભગવાન શિવની પૂજા અર્ચના કરી સૌભાગ્ય અને સુખ શાંતિની પ્રાર્થના કરે છે। બંને વ્રતમાં શિવ અને પાર્વતીની પૂજા કરવામાં આવે છે। આ વ્રતમાં 5 દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે। આ વ્રતમાં કુંવારિકાઓ મીઠા વગરની રસોઈ ખાઈ ઉપવાસ કરે છે। આંબલી સ્થિત રામજી મહાદેવ મંદિર અને લવાછા રામેશ્વર મહાદેવ મંદિરમાં બ્રાહ્મણની હાજરીમાં પૂજા અર્ચના કરી સારો પતિ મળે એવી પ્રાર્થના કરી હતી। महिमना पारंते परम विदुषो यद्य सदृशी भगवान सांब सदाशिव का यह पावन पवित्र उत्सव जया पार्वती व्रत आज से जो प्रारंभ हुआ। भगवती पार्वती ने भगवान शिव का ये व्रत किया था जिससे भगवान शिव उन्हें पति के रूप में प्राप्त हुए। तब से लेकर आज तक सौभाग्यवती स्त्री अपना सौभाग्य अखंड रहे उस अनुसार करती हैं और लड़कियाँ कुंवारिका ये व्रत इसलिए करती है कि हमें अच्छा सौभाग्य प्राप्त हो। भगवान शिव की और भगवती पार्वती की सबके ऊपर कृपा वर्षे उस अनुसार यह पावन व्रत आज प्रारंभ हुआ। गायत्री परिवार ट्रस्ट एवं रामजी मंदिर ट्रस्ट की ओर से यह कोविड-19 की गाइडलाइंस, गवर्नमेंट की गाइडलाइंस को ध्यान में रखते हुए कुछ कुछ बहनों को ही जल्दी जल्दी से अंदर आकर यह पूजा करवाने दे रहे हैं जिससे कि यहाँ भीड़ न हो, सोशल डिस्टेंस का इस प्रकार से पालन नहीं हो पाएगा कि जितना होना चाहिए, पर फिर भी यह ध्यान बकायदा रखा जा रहा है कि यह महामारी से किसी को कोई भी प्रभावित ना हो। एकदम शांतिपूर्ण बहनें सब ये व्रत करें, कुंवारिका ये व्रत करें कि इस व्रत का उनको फल मिले। साथ ही साथ यही आपके माध्यम से कहना चाहूँगा कि हमारा सिलवासा जल्दी से इस महामारी से आज़ाद हो जाए भगवान शिव की कृपा वर्षे। ओम नमः शिवाय। जता पहला पर एक नजर आज ना मुख्य समाचारों पर। મધુબન ડેમમાંથી 1,36,000 ક્યુસેક પાણી છોડાયું, દમણગંગાનો રિવરફ્રન્ટ અને કચ્છીગામ ઝરીકોઝવે ડૂબ્યા, અરનાલા પાટીનો કોલક નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો, ગામ લોકોએ જીવના જોખમે કોઝવે પાર કરવું પડ્યું, વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 29 ઇંચ વરસાદ પડતા 1,00,000 હેક્ટરમાં ડાંગરની રોપણી શરૂ થઈ, પાડીની તરુણીને ભગાડી જનાર ઉદવાડાના યુવકની ધરપકડ, યુવકે તરુણી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું। સમાચારોમાં આજે બસ આટલું જ, વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ, ત્યાં સુધી મને રજા આપશો, નમસ્કાર।